પશ્ચિમ વિસ્તારમાં પરસોત્તમભાઈ સોલંકી રાજ્યના કોળી સમાજ અને અમારા આગેવાન એમણે સભા લીધી, અનેક વાતો અનેક ચર્ચાઓ થઈ છે। આપ જે પૂછી રહ્યા છો ત્યારે અમે વિરોધીઓ વિરોધી વિચારવાળી પાર્ટી એમને પણ કહેવા માગું છું કે પાકિસ્તાનમાં જઈને આપણા સૈનિકોએ આતંકવાદીને ઠાર કરીને પાછા આવ્યા ત્યારે કેજરીવાલજી હોય કે કોંગ્રેસના રાહુલજી હોય એમણે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા। પાકિસ્તાનની ભાષા આપણા દુશ્મન દેશની ભાષા બોલે, વોટબેકની રાજનીતિ કરે, આ પ્રકારના લોકોનો ચહેરો એ ખુલ્લો પીડ્યો છે। હું એને પૂછવા માગું છું, આદરણીય અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી, અમારું ગૌરવ આપણું અભિમાન એવા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં સંસદની અંદર 370મી કલમ એ હટાવવામાં આવી ત્યારે એમણે વાત કરી હતી કે કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટેની આ અભિગમ છે। પીઓકે પાક ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતનો અંગ છે અને પાક ઓક્યુપાઈડ કાશ્મીર એ પણ દુનિયાને સમજાવીને જે હક છે ભારતનો એ લઈને રહીશું। આ વાત એમણે સંસદના ફ્લોર ઉપર કરી હતી। હું કોંગ્રેસ અને અન્ય કેજરીવાલની પાર્ટીને પૂછવા માગું છું, વોટ બેંકની રાજનીતિ નથી કરતા, ભારત બનાવવા માટેની રાજનીતિ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। વોટ બેંકની રાજનીતિ કરવાવાળાથી આ વાત ન થઈ શકે। જાહેરમાં પાક ઓક્યુપાઈડ કાશ્મીર લેવાની વાત અમે કરી છે, એનામાં હિંમત હોય તો એ વાત કરે। આ દેશની અંદર અયોધ્યામાં રામ મંદિર બને એની વાત અમે કરી છે। કોંગ્રેસે ભગવાન રામ નોંધાવી એફિડેવિટ, કાલ્પનિક હતા એવી એફિડેવિટ એ કેન્દ્રમાં કરી છે, પણ દેશની જનતાનો મિજાજ જાણીને હવે રામ મંદિર બન્યું એ સારું એવી વાત કરનાર કોંગ્રેસને પૂછું છું, આ એફિડેવિટ એ તમે કરી છે, તમે ભગવાન રામને નહોતા માનતા તો તમે એનો જવાબ આપો। અયોધ્યા બન્યું, કેટલીક માંગ ઉઠી, કાશી મથુરા બાકી હે, એ પણ કાયદાકીય ગુચ ઉકેલાય અને ભારતીય જનતા પાર્ટી આપણી ધર્મ સંસ્કારને સંસ્કૃતિને સાચવે એ પ્રકારે કામ કરી રહી છે। વોટ બેંકની રાજનીતિ કરવાવાળા આવું ન કરી શકે। કેદારનાથ હોય, બદ્રીનાથ હોય, મહાકાલ હોય, ઉજ્જૈન, કાશી વિશ્વનાથ હોય, અંબાજી હોય, એકાવન શક્તિપીઠ, દ્વારકા સાફ કરી નાખ્યું, દ્વારકાધીશ બેઠા છે, સોમનાથ હોય, પરસોત્તમભાઈ સાથે મારો 95 પહેલાનો પારિવારિક નાતો છે। મુંબઈ જવાનું, મારા લગ્નમાં પણ પરસોત્તમભાઈનું આવવાનું, એમની આખી યાત્રામાં એક પરિવારજન તરીકે હું સાથે રહ્યો છું ને સમગ્ર રાજ્યની અંદર મને કહેતા આનંદ છે કે પરસોત્તમભાઈને આગળ પાછળ કોઈ વિશેષણોની જરૂર નથી। બક્ષીપંચ સમાજ અને કોળી સમાજના મસીહા અને સેવાભાઈ તરીકે માત્ર પરસોત્તમભાઈ સોલંકી એ નામ કાપી છે। ભારતીય જનતા પાર્ટીનું એમાં એના ભારતીય જનતા પાર્ટીમાં એનું જોડાવાથી ભારતીય જનતા પાર્ટી પણ બક્ષીપંચ સમાજને કોળી સમાજને એ કમળને વિકાસના માર્ગે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વની અંદર રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ અને 95થી કેશુભાઈના નેતૃત્વની અંદર પરસોત્તમભાઈનો ખૂબ મોટો રોલ અને સિંહ ફાળવેલો છે। સમગ્ર દરિયાઈ પટ્ટી હોય, બક્ષીપંચ સમાજ હોય, ખાસ કરીને રાજ્યની અંદર બક્ષીપંચ અને ગરીબ વર્ગ જે કોંગ્રેસના શાસનની અંદર પીડાતો હતો, હેરાન થતો હતો, એને દબાવવામાં આવતા હતા, ભયમુક્ત કરવાનો શ્રેય એ પરસોત્તમભાઈ સોલંકીને બક્ષીપંચ સમાજ માટે જાય છે। બક્ષીપંચ સમાજનો ભરોસો પરસોત્તમભાઈ ઉપર અને પરસોત્તમભાઈનો ભરોસો એ બક્ષીપંચ સમાજને કોળી સમાજ ઉપર અવિરત આટલા વર્ષ પછી પણ નાતો રહેવો એ ઈશ્વરી એમની શક્તિને તાકાત છે। ભાઈ દિવેશ પણ એના માર્ગે ખૂબ સેવાથી અને વિનમ્રતાથી કામ કરે છે। વધુજીભાઈ અને બા એમણે પણ તમામની સેવા કરી છે, હું પણ એનો મુંબઈમાં મહેમાન બન્યો છું। મને આનંદ છે કે પરસોત્તમભાઈના આવવાથી ભાવનગર પશ્ચિમની સીટ એ સંપૂર્ણપણે સમગ્ર સમાજ પશ્ચિમંદ કોળી સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનો છે। કેટલાક લોકો પરસોત્તમભાઈ ભાજપના છે છતાં પણ હાર ભાળી ગયેલા કેટલાક લોકો એ પરસોત્તમભાઈ ત્યાં ન પહોંચે ન જાય એના માટેને પરસોત્તમભાઈને ઓળખવામાં હજી એમને ભૂલ થાય છે। પરસોત્તમભાઈ એ રાષ્ટ્રવાદી મહાપુરુષ છે,
રાષ્ટ્રવાદી પાર્ટીમાં કામ કરે છે ત્યારે પરસોત્તમભાઈના અહીંયા આવવાથી જ કેટલાક લોકો કે મને એવું લાગે છે કે પોતાનું ઘર પકડીને બેસી જવાના છે. કોઈ વ્યક્તિ જ્ઞાતિનો વિરોધ નથી, પણ થરથર ધ્રુજતું ગામડું અને શહેર અને પશ્ચિમ બંગાળ કોળી સમાજના જિલ્લામાંથી પણ ભયમુક્ત કરવાનો શ્રેય એ પરસોત્તમભાઈ સોલંકીને જાય છે, ભારતીય જનતા પાર્ટીના શાસનને જાય છે. પુનઃ એકવાર સર્વાંગી સમાજનો હિત અને વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને પરસોત્તમભાઈએ અપીલ કરી છે, મારા માટે અપીલ કરી છે, એનો ઋણ સ્વીકાર કરું છું. અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે સમગ્ર સમાજ પરસોત્તમભાઈના આવવાથી થરથર સામેના વિરોધી વિચારવાળા ધ્રુજી જતા હોય તો બોલવાથી શું થશે એ આવનારો 1 તારીખ અને 8 ડિસેમ્બર બતાવશે. પુનઃ એકવાર પરસોત્તમભાઈના નેતૃત્વમાં સમગ્ર રાજ્ય ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ, આદરણીય ભૂપેન્દ્રભાઈ અને પરસોત્તમભાઈનું પણ એક એવું નેતૃત્વ જેમના કારણે પુનઃ એકવાર ભગવો અને કમળ ખીલશે. ધન્યવાદ. ભાઈ જીતુભાઈના પ્રચાર માટે આજે આપ આવ્યા છો, અહીંયા જાહેર સભાનું આયોજન થયું છે, શું કહેવું છે આપનું? મારે બીજું કંઈ નથી કહેવું, એક જ કહું છું કે જીતુભાઈ વાઘાણી આજે અહીંયા ઉમેદવારી નોંધાવી તો 18 વર્ષના અને વધારે મારો કોળી સમાજ અહીંયા વધે વસે તો બધાને મારી નમ્ર અપીલ કે જીતુભાઈ જે મતથી જીતાય એના કરતાં વધારે બહુમતીથી વિજય બનાવો એવી અપીલ કરવા હું અહીંયા જીતુભાઈ માટે આવ્યો. આખા ગુજરાતમાં તો મારે વધારે કંઈ કહેવાય નહીં, આવતા ઇલેક્શનમાં કેવું વોટિંગ થાય એના પરથી હું તમને કહી શકું કે હું કરી શકીએ. આપણે ભાજપનો ભગવો લહેરાશે 110%.